સિદ્ધ થયા છે
E veruinanti siti ase. Anant kaal ma ekat marg. Bijo marg nathi. Bhagavan Purnam Swarup e vikalp thi bin padi, rag thi bin padi, ne samyak darshan paina, rag thi bin padi ne charitra paina, rag thi bin padi ne shukra dhyan thiyu, ane taddan rag na bhavati kevala nathi. Rag no vyavahar bhag kahin pan mukti ne sahayak thaye madad kare em nathi. Te bhej vinanti sitya kon je koi sitya. E bhejvijnanti sitya chhe. Ekel kechan lada. Je koi bandaya chhe atyar sudhi. Atyar sudhi sansar ma rakhde chhe. Anadi thi. E tenaj abhav thi bandaya chhe. Daya dan adi shubh ragna abhav kari ne mukti paame ane ji abhav nathi ke hoti bandhana chhe ek siddhant hai ved gyan abhav rag thi bhin padi ne svabhav e ek j moksha no marg hai. અને તશીવ અભાવ તો બધા રાગના ભેદ વિનાનો અભાવ અને રાગની એકતા બુદ્ધિ એ બંધનનું કારણ છે. શ્લોક તો ઘણો ટૂંકો સંસાર ઘણો આવ્યો એમાં. આ બધા વ્યવહાર કરતા કરતા થાય ને નિમિત્ત મળે તો સારું થાય ને એ બધાનો નિષેધ કરી નાખ્યો. નિમિત્ત થી ભીન પડી, નિમિત્ત તરફના રાગ થી ભીન પડી, નિમિત્ત તરફનું વલણ છે એ રાગ છે. એ રાગ થી ભીન પડી અને જે સિદ્ધ્યા તે આ રીતે સિદ્ધ્યા છે, બીજી કોઈ રીત નથી. આ સંવરનો અધિકાર છે. આ તો અહીંયા કઈ વ્રત કરો ને તપ કરો ને મંદિર બનાવો ને રથયાત્રા કાઢો ના કાઢો ફાણું કમાટે માંથી ધર્મ થશે ને સંવર થશે એ અહીં ના પાડે છે. જેટલી બાયના લક્ષની પ્રવૃત્તિ એ બંધનું જ કારણ છે. એ ભેદ જ્ઞાનનો અભાવ તે બંધનું કારણ છે. જેટલો બંધના ભાવથી ભેદ કરીને સ્વભાવનો આશ્રય લીધો એ બધા સિદ્ધ થયા છે. એક જ પ્રકાર છે નંબર, બીજો નંબર અમાનો મળે. સ્તંભરનો ક્રમ આ છે. પહેલેથી રાગથી ભીન પડીને સમ્યક દર્શન, પછી રાગથી ભીન પડીને ચારિત્ર, પછી રાગ વિશે અંશ છે એનાથી ભીન પડીને શુકલ ધ્યાન, એનાથી કેવળ જ્ઞાન.
એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પરમાર્થનો પંથ બે ત્રણ છે નહી, આ રીતે છે. હા હા, જે કોઈ બંધાણા એ તેના અભાવથી બંધાયા, કર્મને લઈને બંધાણા એમ નથી થયું. કે અત્યાર સુધી જે બંધાણા એ કર્મના જોરે કર્મને કારણે બંધાયેલા છે એ નહીં, વેદ જ્ઞાનના અભાવથી બંધાણા છે. આ રાગ થી ભીન પડ્યા વિના બંધાણા છે. બંધાણા જેટલા આ સંસારમાં હજી અત્યાર સુધી નિર્વૃદાદી રહ્યા એ બધા ભેદ જ્ઞાનના અભાવથી બંધાયેલા પડ્યા છે. નિર્વૃદના અનંતા ભાવ એ ભેદ જ્ઞાનના અભાવથી ભાવ છે. એક શરીરમાં અનંત જીવ, એક એક જીવના બે બે શરીર, ને એક એક જીવની અક્ષરમાં અનંતમાં ભાગનો ઉઘાડ, એટલો જ બંધ ભાવ એને લઈને રખડે છે. કર્મને લઈને નહીં, કર્મને લઈને બંધાયેલા નથી, ને કર્મના અભાવથી નહીં. કર્મનો અભાવ આ પોતે કર્યો આમાં ગયા છે ત્યારે મુક્તિ થયા છે. કષાયની મંદતા, વ્રત ને તપ ને ભક્તિ ની મંદતા, કંઈ પણ સહાય થાય મુક્તિ માર્ગ ને કંઈ મદદ થાય એ બિલકુલ નહીં. તેથી કેલ કેચન કોઈ પણ નિશ્ચયથી આવો અમારો છે. જે કોઈ બંધારણ તે તેના જ ભેદ વિજ્ઞાનના જ ભાવથી બંધાયા. એ રાગથી જુદા પાડતો નથી, રાગને એકત્વ બંધ કર્યું છે, તેનાથી જ મિથ્યા છે ને બંધાય છે. શ્લોક મૂળ શ્લોક છે. અનાદિકાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદ વિજ્ઞાન નથી, આ થોડા જ્યાં સુધી ભગવાનની ભક્તિ ને વિનયને જાત્રા ને પૂજા ને કરી નથી ત્યાં સુધી એને મુક્તિ નથી એમ નથી. ભાઈ એને મંદિર બંધાવ્યા નથી, દાન કર્યા નથી, ભગવાનની ભક્તિ કરીને વિનય, એ બધા ભાવો પરદ્રવ્ય તરફના વર્ણના ભાવ બધા બંધના કારણ છે. એ બંધાણા છે, એને પોતાના માનીતે બંધાણા છે. અનાદિકાળથી એટલે માટે એમ લીધું કે નિગોદના જીવને કર્મનું જોર છે માટે ત્યાં રહ્યા છે એમ નથી. આવ્યું એમાં નિગોદના જીવ અનંત કાળે ચડ્યા ને હજી કેટલાક ત્રસ પામ્યા નથી, ત્રસ પામશે નહીં. એને કર્મનું જોર છે માટે છે એમ નહીં.
વેદ જ્ઞાન નો અભાવ ને રાગ ની એકતા બુદ્ધિ પડી છે. એનાથી નિગુદ માં રહ્યા છે. કેટલાક અનંત કાળે પણ તરસ નહીં થાય એ ભેદ જ્ઞાન ના અભાવ ને લઈને નથી. મહા સિદ્ધાંત ભેદ જ્ઞાન આમ કરવાની ક્યાં વાત છે? તે નથી એટલી જ વાત છે ને. ભેદ જ્ઞાન નો અભાવ છે ત્યાં, એટલે ભેદ જ્ઞાન નો અભાવ છે કે નહીં? ભેદ જ્ઞાન તો ક્યાં કરે ત્યાં આગળ રાગ ની એકતા બુદ્ધિ છે ને, એ જ ભેદ વિજ્ઞાન નો અભાવ છે ને, એનાથી બંધાયેલા છે. ભેદ વિજ્ઞાન નથી કરી શકતા માટે એમ નહી, પણ ત્યાં ભેદ વિજ્ઞાન કરતા નથી એટલે રાગ થી એકત્ર બુદ્ધિ માં પડ્યા થઈ. ભગવાન શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ એને રાગનો અંશ, જે કણ રાગનો સ્વભાવ, તે નિગુદ ને સ્વભાવ હોય છે. નિગુદના જીવને શુભ સ્વભાવ બે હોય છે. તે સ્વભાવને પોતાના માનીને બંધાયેલા છે, કર્મને લઈને નહીં. ભેદ વિજ્ઞાન કરી શકતા નથી એનો અર્થ ભેદ વિજ્ઞાન માં અભેદ પણ માને છે માટે અંદર ભેદ કરી શકતા નથી. અભેદપણે રાગ ને અભેદપણે માને છે, ભલે નિગુણ હો ભલે મન ન હો. ભગવાન આત્મા શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ ત્યાંય નિર્મળાનંદ ભગવાન છે, પણ એ મલિનતાના ભાવને, એકતાપણાને માનીને નિગુદમાં અને બંધનમાં પડ્યા છે. એને ભેદ જ્ઞાન કરવાની શક્તિ નથી, એનો અર્થ એ અભેદપણે અન્ય શક્તિ છે, જુદા પાડવાની શક્તિ નથી, એનો અર્થ એકપણાની માનતા છે ને, એ અસ્થિ છે. રાગ નો કણ સુભાગ એને હોય છે, દયાદાના પરિણામ એના નથી કઈ, પણ કસાય ની મમતા નો સુભાવ નિગુદ ને હોય છે. પણ એ રાગના અંશને પોતાનો માને છે એ તો ત્યાં કરે છે, એથી બંધપણામાં ન આવતા બંધમાં પડ્યા છે. આ કારણે હું એમ કે નહીં, એકંદરી જીવને તો કર્મનું જોર છે માટે તે બિચારા નીકળી શકવા નથી, પણ પચંદરી થયા એ તો કર્મ મંદ કર્મ છે, એ તો હળવાથી આ તે એક સિદ્ધાંત. એકંદરી હોય કે બેન્દ્રી હોય કે પચંદરી હોય કે નારકી હોય કે નિવૃદ્ધ હોય, સ્વભાવની સાથે રાગનો નામામાં નામો કોણ પણ એક તો બુદ્ધિએ પીડ્યા છે તેથી બંધાયેલા છે. આવો છે માર ભાઈ, અનાદિકાલથી માંડીને જ્યાં સુધી જીવને ભેદ વિજ્ઞાન નથી જોયું, જ્યાં ભેદ વિજ્ઞાનની શક્તિ નથી કરતા એમ એને ભેદ જ્ઞાન નથી.
જ્યાં સુધી તે કર્મથી બંધાયા જ કરે છે. મનુષ્યપણામાં આવ્યો અને મુહી થયો જો ને, નિગોદમાં તે સ્થાનમાં છે તો એ બંધનમાં છે, રાગની એકતા બુદ્ધિથી. અને મુનિ નગ્ન દિગંબર મુનિ પંચમહાવર અઠ્યાવી મૂળું પાડે, એ પણ રાગની એકતા બુદ્ધિથી બંધાયેલા છે. સમજાણું કઈ? એ પ્રાણી નિગૃહથી માંડી અનાદિ લીધા ને, અનાદિ સંકાળથી માંડીને એમાં નિગોદનો કાળ બાદ કર્યો છે એમ નથી. હે નિગોદમાંથી નીકળવું, ધરસપણું પામવું, એને પણ ચિંતામણી જેવું રતન જેવું કહ્યું છે. ચઢાવવાનો એ ત્રસ એર એર અનંત અનંત કાળમાં નિગોદની દશામાં એના દુઃખની શું વાત કહેવી? અક્ષરના અંતમા ભાગનો ઉઘાડ રહી ગયો. દુઃખ અનંતું છે ખરેખર તો, નારકીના દુઃખ કરતા નિગોદનો દુઃખ અનંત ગણું છે. પણ દુઃખની વ્યાખ્યા સંયોગથી કરે તો એને ન સમજાય. આત્માની હીણી દશાની ઉત્કર્ષતા છે તે દુઃખ છે. એ નિગોદન આ જીવન એ દશા છે. અનાદિ કાળથી માંડીને અભવી કે ભવી નિગોદ કા જીવન કે નવમી ગ્રીક નો ગયો જૈન નો સાધુ એ બધા ભેદ વિજ્ઞાન નથી ત્યાં સુધી એ બંધારણ છે. ભલે પંચ મહાવત પાવતો હોય, નિરતિચાર પાવતો હોય, આજે તો જ્ઞાનનો વેપાર કરતો વારંવાર અભિક્ષણ જ્ઞાન ઉપયોગ એમ કે છે લોકો. એ અભિક્ષણ જ્ઞાન ઉપયોગ ને સંકિત થયા પછી એનો જે ઉપયોગ ના, એ અભિક્ષણ જ્ઞાન ઉપયોગ છે. આત્મા જ્ઞાન છે એનું જ્યાં ભાન થયું નથી એ અભિક્ષણ જ્ઞાન ઉપયોગ છે. એ ક્યાંથી આવ્યું? તીર્થંગોત્રમાં આવે છે ને અભિક્ષણ ના ઉપયોગ. ના કઈ સત્યારે અભિક્ષણ ઉપયોગી છે, આવું છે કે હજ પણ મિત્યા છે. અભિક્ષણ જ્ઞાન ઉપયોગ ક્યાંથી આવ્યું? વ્રતની ક્રિયા ને તપની ક્રિયા અજ્ઞાનમાં એનાથી ધર્મ માને છે ત્યાં જ્ઞાનનો અભિક્ષણ ઉપયોગ ક્યાં આવ્યો? અહીંયા તો અભિક્ષણ રાગનો ઉપયોગ છે. આકરું કામ બહુ ભાઈ વિતરાગ માર્ગ. એ તમારે એના દાબુભાઈ ને સંભાઈ ને ઘણી વાર અહી સભામાં કઈ રીતે કેવો માણસ અત્યારે બેસુદ્ધ થઈ ગયો કહો. એવી સ્થિતિ બાપુ, જીવને છૂટવાના રસ્તા મેળવીને ક્યાંક ક્યાંક અટકીને પડે છે.
અહીંયા તો કોઈ કર્મનો અનુભાગ ને રસ ને ફીતી ઘણી લાંબી છે, માટે તે રખડે છે એમે કહ્યું નથી. અને કર્મના રસનો મંદ સ્થિતિ થઈ માટે છૂટવાને પંથે આવશે એમે કહ્યું નથી. આ તો બે જ વાત, રાગનો કણ ગમે તે હો એનાથી છૂટવો પડે, ભેદ જ્ઞાન એ જ મુક્તિની શરૂઆત. કારણ કે પોતે સ્વરૂપ મુક્ત સ્વરૂપ છે. હા હા હા, નિગુદમાં પણ આત્મા તો નિગુદ મુક્ત સ્વરૂપ જ છે, દ્રઢ સ્વભાવે. હા હા, વિશ્વાસ બેસે કેમ. હા હા, કરોળિયાની જાળની પેઠે વિકલ્પની જાળમાં ગૂંથાઈ ગયો એને આ ભગવાન મુક્ત સ્વરૂપ છે, ભાવબંધથી રહિત છે. દ્રવ્યબંધ તો પરમાણુ છે, એનાથી તો અભાવ અત્યંત અભાવ છે. હા હા, ભાવબંધ છે એનાથી પણ અભાવ સ્વરૂપ છે, અને એનાથી અભાવ સ્વરૂપ કરી અને મુક્તિને પામ્યા છે. હા હા, શ્લોક ઘણો ઊંચો છે. સંસારમાં રજડા જ કરે છે. હા હા, ભલે પંચ મહાવર પાળે રાગ, દયાદાન કરે, ભક્તિ કરે, ભગવાનની ભક્તિ ધૂન લગાવી દી. હા હા, પણ એ રાગ છે એનાથી જુદા પડ્યા વિના રજડા જ કરે છે. હા હા, અહીં તો હજી બાહ્ય નિવૃત્તિ લેવાનો વખત જ ન મળે. હું મારું કંઈક કરવો વિચારું તો કરું, મારા માટે કંઈક વિચાર માટે તો નિવૃત્તિ તો લઉં, એ ન વરાશ મળે. હા, અહીં તો રાગથી તદ્દન નિવૃત્ત થવું છે. હા હા હા, બહારથી નિવૃત્ત થી થવા વિનો વિચાર નો વખતે નથી. અંદરમાં રાગનો કણ નાનામાં નાનો, એનાથી પણ નિવૃત્તિ લઈને અભાવ સ્વરૂપ કરવું છે, ત્યારે તેને મુક્તિનો માર્ગ હાથ આવે છે. હા હા, આટલા મંદિર બનાવ્યા અને આટલા કરોડ રૂપિયા ખર્ચા, આટલા પુસ્તક બનાવ્યા માટે તે બંધના અભાવ રસ્તે છે એમ નથી. આવી વાત છે. એક ઓર ભગવાન મુક્ત સ્વરૂપ, એને બંધના રાગ સાથે એકત્વ જ્ઞાનવું. હા હા, અબદ્ધ સ્વરૂપ કહો, મુક્ત સ્વરૂપ કહો, અબદ્ધ આવે છે ને 14-15 જો પસ્તે અપાણ અબદ્ધ, અબદ્ધ સ્વરૂપને હારી કંઈ પણ રાગના સંબંધ વાળો એને માનવો. હા હા હા, એ મિથ્યા દ્રષ્ટિ, એ સંસાર નરકને નિરોધના ભવ કરવાના
भावना भावभाव से हा 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 રાગના કણને પણ મામાના નામાને પોતાની મને તો કે છે તસીવ અભાવ તો બધા એના બિન ન પાડ્યું તેથી તે બંધાયેલા છે. હા 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 શ્લોક તો નાનો છે, ભાવ ઘણા ગંભીર છે. હા હા જે જીવને ભેદ વિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે. જે જીવને રાગના અંશથી પણ આત્મા ભિન્ન છે, સદન નિરાળો મુક્ત અબધ સ્વરૂપ છે એવું જેને જ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે. હા હા, આટલા તપસા કરે ને આટલા અપવા કરે ને આટલા વ્રત પાળે તો કર્મથી છૂટે છે એમ નથી. હા હા, જીવને ભેદ વિજ્ઞાન થાય તે છે તે કર્મથી છૂટે છે. હા હા, મોક્ષ પામે જ છે, છૂટે છે એટલે રાગથી ભિન્ન પડે છે, ભેદ જ્ઞાન કરે છે, એ કર્મથી છૂટે મોક્ષ પામે જ છે. માટે કર્મબંધનું સંસારનું મૂળ, કર્મબંધનું એટલે કે સંસારનું મૂળ ભેદ વિજ્ઞાનનો અભાવ છે. ભાષા દેખો, સંસારનું મિથ્યા, એ મિથ્યા ભેદ વિજ્ઞાનનો અભાવ છે માટે મિથ્યા છે. હા હા હા, વખત મળે જયારે ત્યારે વળી. હા હા હા, વિરોધ કરે એની સામે ઉભા રહેવા પડે. અરે ઉભા હું રહેવું હોય ઘરે દુનિયા, અહીંયા વિરોધનું સમાધાન કરવા તો પાર ન મળે, ઘણા માણસ મળે. હા હા, તારા સ્વભાવ તરફ ઢળી જાને બધા વિરોધ કર્યા ને ઘેરી રહ્યા. વિરોધ વાળાને સમાધાન ન થાય તે તને શું છે? હા, કે આ વિરોધ કરે છે તો એને હું ઉત્તર આપું, અને વળી ન સમજે તો વધારે ઉત્તર આપું, એ પણ પાછું ને અટકવાનું છે. હા હા, આવો માર્ગ છે, દુનિયાથી જુદી જાત છે. ભેદના ભાવ જ છે કર્મબંધનનું, એટલે સંસારનું મૂળ ભેદ વિજ્ઞાનનો અભાવ જ છે. અને મોક્ષનું પ્રથમ કારણ એટલે મૂળ કારણ ભેદ વિજ્ઞાન છે. જો છે ને, સંસારનું મૂળ કારણ ભેદ વિજ્ઞાનનો અભાવ જ છે. હા હા હા, સંસારનું મૂળ કારણ કર્મ છે, નિદ્ધત અને નિકાચિત અને આ કર્મ છે એમ નથી કહ્યું. હા હા હા, સંસારનું મૂળ કારણ ભેદ વિજ્ઞાનનો અભાવ જ, ભેદ વિજ્ઞાનનો અભાવ જ છે
એકાંતિ એમને કથનચિત કર્મથી પણ છે એમ કહો. કથનચિત કર્મથી પણ રખડે છે, કથનચિત ભેદ વિજ્ઞાનના અભાવથી રખડે છે એમ કહું. ના ના હા હા ભેદ વિજ્ઞાનના અભાવથી જ રખડે છે. હા હા સિદ્ધાંતો જો સિદ્ધાંત એટલે કે તારા અધિકારની વાત છે એમ કે છે. રખડવામાં પણ તારો અધિકાર છે, ભેદ વિજ્ઞાનનો અભાવ. અને છૂટવામાં તારો અધિકાર છે, ભેદ વિજ્ઞાનનો સદભાવ. હા 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 કોઈ પરદેવીઓનો કોઈ અંદર મદદ સદ સહાયક છે એમ નથી. હા 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 ક્રિયાકાંડીઓને તો આંખો માગ્યા, ક્રિયાકાંડ મમસુ રહે. હા તો એ નિમિત્તનું જ્ઞાન કહ્યું છે, પ્રવચન સારમાં આવે છે. એ તો આવું હતું એમ તું જ્ઞાન એનાથી થાય છે બિલકુલ નહીં. અહીંથી કંઈક ભેદ જ્ઞાનથી થાય, ના કંઈક રાગથી થાય, વિરોધ કૃતનું તત્વ. વિતરાગના વચનમાં વિરોધ ન હોય, પૂર્વા પર વિરોધ રહિત વાણી ભગવાનની છે. હા 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 જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી એ અજ્ઞાનને કારણે સંસાર છે, કર્મને કારણે નહીં, ભેદ વિજ્ઞાનના અભાવને કારણે સંસાર છે. હા હા ભેદ વિજ્ઞાન વિના, રાગના વિકલથી જુદું પડ્યા વિના, અંતર ભગવાન ક્રિયાકાંડનો રાગ છે, ભલે વ્રતનો તપનો ઉપવાસનો ભક્તિનો, એ રાગથી ભિન્ન પડ્યા વિના એને ધર્મ ત્રણ કાળમાં નહીં થાય. એ રાગની ક્રિયા એ બધી ધર્મ નથી, એનાથી ભિન્ન પાડમો ત્યારે ધર્મ થાય. આ હા 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 જેનાથી ભિન્ન પાડમું છે એનાથી પછી મુક્તિ થાય. જેનાથી તો ભિન્ન પાડમું છે એના એના લઈને મુક્તિ નો માર્ગ આવે. ભેદ વિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતા નથી. એક વાત એ કરી, અહીં આમ પણ જાણવું, વિજ્ઞાન અદ્વૈતવાદી બૌદ્ધો બૌદ્ધ વિજ્ઞાન જ એકલો માનનારા, એકનો વિજ્ઞાન જગતમાં છે, બીજું કઈ નથી એમ માને. અને વેદાંતિઓ એક જ સર્વવ્યાપક આત્મા છે એમ માને કે જીવો વસ્તુને અદ્વૈત કહે છે, અદ્વૈત આત્મા છે. આત્મા આત્માનો અનુભવ એવો અદ્વૈત પણ એમાં નથી એમ એ લોકો માને છે. ભેદ વિજ્ઞાન કહેતા આ બધા ખોટા પડે છે એમ કે છે. કારણ ભેદ વિજ્ઞાન તો એક બીજી ચીજ છે તો એનાથી જુદું પડવાનું છે, પણ એક જ ચીજ છે એનાથી જુદું પડવાનું રહ્યું કયો નહીં. અરે ભેદ વિજ્ઞાનમાં કેમાં નાખ્યું કે ભેદ વિજ્ઞાનમાં બે વાત આવે, એક રાગ અને એક આત્મા, અથવા એક બીજી ચીજ અને પોતે આત્મા, તો બે છે એમાંથી ભેદ પડાય, પણ એક જ છે એમાં ભેદ પડો ક્યાં. હા એકલો સર્વવ્યાપક આત્મા, એક જ આત્મા વેદાંત કે છે. મોટો પંથ અત્યારે હાલે છે વેદાંત.
Nitya Basi, Mitya Drishti. Sudhrila Matyari chale. Vatam karvi. Bas. Atman. Bandhan nathi. Atma bas mukta swarup chhe. Ene kache evu mannarne bandh thi bhin padvanu taryo nahi. એક જ વસ્તુ રે એમાં બે તો આવી નહી. કેટલાક આ જૈન ની નિશ્ચય દ્રષ્ટિનું વર્ણન સાંભળતા વેદાંત જેવું થઈ જાય છે એમ લાગે છે. નિશ્ચયની વાત સાંભળતા આત્મા નિર્વાણ શુદ્ધ ચૈતન એનો અનુભવ તે ધર્મ, બીજી ક્રિયાકાંડ નો રાગી ધર્મ નહીં. ત્યારે એ કહેવાય કે જો વેદાંત પણ એમ કે છે, વેદાંતની જેવી આ જૈની શૈલી છે એમ નથી, જાત જુદી છે. તો વિજ્ઞાન અદ્વૈતવાદી બૌદ્ધો અને વેદાંતિઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કરી એક જ કે છે, બે નહીં. અને અદ્વૈતના અનુભવથી જ સિદ્ધિ કહે છે. અદ્વૈતનો અનુભવ એ બે થઈ ગયા. તેમનો ભેદ વિજ્ઞાનથી સિદ્ધિ કહેવાથી નિષેધ થયો. એક જ આત્મા છે, સર્વવ્યાપક છે, વિજ્ઞાન ગમે એકલું તત્વ છે. વિજ્ઞાન બૌદ્ધમાં એમ માને છે, ફાટ્યું. વિજ્ઞાન અદ્વૈતવાદી, વિજ્ઞાન એકલું બસ, બીજું કઈ. અને ઓળા વેદાંતિ એક જ આત્મા સર્વવ્યાપક, બે ને વેદ વિજ્ઞાનથી સિદ્ધિ કરવાથી નિષેધ થયો કે બે ખોટા છે. કારણ કે સર્વથાદ્વૈત વસ્તુનું સ્વરૂપ જ નહીં હોવા, સર્વથાદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહીં હોવા, સર્વથા કથંચિત અદ્વૈત છે એટલે પોતે ગુણ પર્યાય ને અભેદ છે, એ પીઠે કથંચિત અભેદ છે. ગ્રહ ને પર્યાય એવા ભેદ છે કે અભેદ દ્રષ્ટિમાં એ ભેદ નથી, એ અપેક્ષા એક અદ્વૈત છે. પણ આ કે છે લોકો એ પ્રણ અદ્વૈત નથી, બૌદ્ધ જ એકલું જ્ઞાન જ માને અને ઓલે આત્મા એકલો આત્મા માને એમ નથી. તેમને ભેદ જ્ઞાન કોઈ રીતે કહી શકાતું નથી છે, કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહીં હોવા છતાં જેઓ સર્વથા એ અદ્વૈત માને છે તેમને ભેદ વિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું નથી. જ્યાં દ્વૈત છે, દ્વૈત છે, દ્વૈત જ બે વસ્તુ જ માનતા નથી ત્યાં ભેદ વિજ્ઞાન સામ. બે ચીજ માને ને ત્યાં ભિન્ન કોનાથી કરવું એ તો કઈ રહ્યું નહીં. જે જીવ અને અજીવ બે વસ્તુ માનવામાં આવે, જીવ અને અજીવ બે માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે, પાછો સંયોગ હોય માં નો સંયોગ હોય ને તો એક તો મુક્ત છે, મુક્ત થયો છે. એટલે ભેદ પાડવો તો રહ્યો નહીં, મુક્ત છે આનાથી એમ નથી. તેમનો સંયોગ માનવામાં આવે કોનો? જીવ ને અજીવનો. રાગાદી પણ અજીવ છે. તો જ ભેદ વિજ્ઞાન બની શકે. બે માને તો ભેદ વિજ્ઞાન બની શકે, એટલા ન્યાય આપ્યા છે. અને સિદ્ધિ થઈ શકે
એક જ માને એને ભેદ જ્ઞાન ન થાય અને મુક્તિ થાય નહીં. માટે શ્રાદ્ધાદીઓને અપેક્ષાથી કથન છે. દ્વૈત પણ છે આત્મા, અનંત ગુણને પર્યાયની અપેક્ષા એ અદ્વૈત પણ છે, અરૈતની અપેક્ષા એ. શ્રાદ્ધવાદીઓ શ્રાદ્ધવાદી ના આ મો શ્રાદ્ધવાદી શ્રાદ્ધવાદી એનો અર્થ એવો નથી કે નિમિત્તથી પણ થાય ને ઉપાદાનથી થાય, વ્યવહારથી પણ થાય, નિશ્ચયથી થાય, એ શ્રાદ્ધવાદ એ શ્રાદ્ધવાદ નથી. એમાં વસ્તુનો સ્વભાવ છે એને બે અપેક્ષા એક કરવું એનામ શ્રાદ્ધવાદ. અભેદ વસ્તુ દ્રવગુણ પર્યાય ભેદ છે, છતાં ગુણ પર્યાયથી ભેદ કેવો એ વ્યવહાર છે, અને ગુણ પર્યાયથી ભેદ હોવા છતાં એકલો અભેદ કેવો એ નિશ્ચય છે. પણ એનામાં છે એ રીતે અનેકાંતપણું આવે, એમાં ન હોય ને અનેકાંતપણું આવે એમ બને નહીં. જીવ હજી બે વસ્તુ માનવામાં આવે તેમનો સંયોગ માનવામાં આવે, બે માને પણ સંયોગ ન હોય તો છૂટો પડવાનો આવે નહીં. હા હા, તો જ ભેદ વિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. માટે શ્રાદ્ધાદીઓને જ બધું નિર્બાધપણે સિદ્ધ થાય છે. અપેક્ષા એ ભગવાનના વચનો શ્રાદ્ધવાદ છે, તેથી તે બધું એનો નિર્બાધપણે સિદ્ધ થાય છે. એકપણું પણ છે, અનેકપણું પણ છે એમ શ્રાદ્ધવાદ થી સિદ્ધ થાય છે. એક પણ એ દ્રવ્ય તરીકે દ્રવ્ય વસ્તુ એક છે, અને ગુણ ને પર્યાય ની અપેક્ષા અનેક છે એમ બે રીતે સિદ્ધ થઈ શકે છે. એમાં પણ અનેકપણાનો આશ્રય છોડીને એકપણાનો આશ્રય કરવો એ મુક્તિનું કારણ છે. અને એક ને એક ન હોય તો અનેક થી છૂટીને એકમાં મૂકી રહેતું નથી. હા, સમજાણું કહે. એવું છે, એકસો બત્રીસ ચલો ને કળશ. હવે સંવાર અધિકાર પૂર્ણ કરતા સંભર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે. રાગથી ભીન પડી અને આત્માનું જ્ઞાન વિકસિત થયું, જે પર્યાયમાં સંકોચ હતો શક્તિમાં પૂર્ણ હતું, સ્વભાવમાં પૂર્ણ હતું પર્યાયમાં સંકોચ હતો. એ રાગથી ભીન પડીને જેવું સ્વભાવમાં પરિપૂર્ણ છે એ જ રીતે પર્યાયમાં પરિપૂર્ણ થયું એવા જ્ઞાનની મહિમા કહે છે. એટલા ન્યાયના વિષયો ભેદ છે. ભેદ જ્ઞાન ઉચ્છલ કરનાર શુદ્ધ તત્વ ઉપલંભાત રાગ ગામ પ્રલય કરણાત કર્મણામ સંવરણ વિભ્રતોષમ પરમ અમરાન આલોક અમરન માનેકમ જ્ઞાનમ જ્ઞાને નિયતમ ઉદિતમ શાશ્વત ઉદ્યોતમ ઇર્તત. ભેદ વિજ્ઞાન ઉછલન કલનાથ ભેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી કરનાર છે ને અભ્યાસ, પેલું ભેદ જ્ઞાન એનો ઉછલન એટલે પ્રગટ કરવું, કરનાર એટલે એનો અભ્યાસ,
अनुभव तरण शब्दों का तरण अर्थ है वेद ज्ञान राग थी पुण्य थी दयादाना विकल्प थी पर वेद ज्ञान भिन्न ये वेद ज्ञान उछलन एने प्रगट करवाना गणनात अनुभव थी अभ्यास थी शुद्ध तत्व उपलब्ध शुद्ध तत्व ने उपलब्धि थी तेने शुद्ध तत्व नो अनुभव थाय छे શું કીધું રાગ અને પરથી ભિન્ન પાડીને ભેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી કરનાર શુદ્ધ તત્વની ઉપલબ્ધિ શુદ્ધ તત્વની પ્રાપ્તિ થાય છે ભગવાન પૂર્ણ શુદ્ધ છે એવી પર્યાયમાં એની પ્રાપ્તિ થાય છે હા શુદ્ધ તત્વની ઉપલબ્ધિથી રાગ ગ્રામ પ્રલય કરનાર રાગનો સમૂહ ગ્રામીણ સમૂહ રાગ વિકલ્પના સમૂહનો વિલય થયો રાગ ગ્રામ પ્રલય કરનાર રાગના સમૂહનો વિલય થયો રાગના સમૂહનો વિલય થતા વિલય કરવાથી કર્મનામ સંવરણ કર્મનો સંવર થયો હા કર્મ કયો હોય એમણે રખડવાનો કર્મ હતો આ સર્વથી કર્મ થાય ને કર્મથી નવ કર્મ નવ કર્મથી સંસારને ગુણાટ મારી નામ વાત લીધી હા રાગના સમૂહથી વિલય થયો વિતરાગ મૂર્તિ આત્મા રાગથી ભિન્ન પડતા રાગના સમૂહનો વિલય કરવાથી કર્મનામ સંવર એનો કર્મનો સંવર થયો રાગ થયા નહીં રાગે સેયા નહીં કર્મ આસર બંધ થઈ ગયો અને કર્મનો સંવર થવાથી જ્ઞાની નિયતતમ એ તત્ જ્ઞાન ઉદિતમ જ્ઞાનમાં નિચલ થયેલું રાગથી ભિન્ન પડતા આસર થયો નહીં એથી કર્મ થયું નહીં પણ અહીંયા આ બાજુ બોલતા જ્ઞાનનો વિષય વિશેષ પ્રગટ થયો જ્ઞાનનો સમર્થ થયો ને કર્મ અસમર્થ થતી જ્ઞાનમાં નિશ્ચળ રહેલું એવું આ જ્ઞાન એ રાગમાં એકત્વ હતું એને તોડીને જ્ઞાનમાં એકગ્ર થયું ત્રિગાળી સમૂહ જ્ઞાનનો પિંડ સમૂહ એમાં જ્ઞાન એકાગ્ર થયું સંવર થવાથી કર્મનો સંવર થયો અને કર્મના સમર્થ જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યો એ શક્તિરૂપે પૂરણ જ્ઞાન હતું સ્વભાવ રૂપે પૂરણ જ્ઞાન હતું એ રાગથી ભિન્ન પડતા સંવર થતા એ શક્તિમાંથી વ્યક્તતા પૂર્ણને પૂર્ણ થઈ કેટલા બોલ અમે ભિન્ન ભિન્ન અભ્યાસ હોવાને લાગે એવા જ્ઞાન નિચળ થયેલું જ્ઞાન ઉદય પામ્યું અંતર જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ ગઈ જે રાગમાં અટકીને જ્ઞાનની હીનતા હતી એ રાગથી છૂટીને જ્ઞાનની અધિકતા થઈ ગઈ
કહેજે જ્ઞાન પરમ સંતોષને અતિન્દ્રિયાનને ધારણ કરવા. રાગના વિકલ્પથી જુદું પડતા જ્ઞાન આ એટલે આત્મા ઉદય થયો એટલે પ્રગટ થયો પર્યાયમાં એ અતિન્દ્રિય આનંદને બે તો પ્રગટ થયો. સંતોષ આનંદ પડી ગયો, સમજાય છે ને? પરમ સંતોષ, પરમ અતિન્દ્રિય આનંદ એમ. હા પરમ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ હતો તે રાગથી ભિન્ન કરતા જ્ઞાનમાં જ્ઞાન થયું તો પર્યાયમાં જ્ઞાન પ્રગટ થતા આનંદ પણ સાથે આવ્યો, સંતોષ આવ્યો હારે જોડ્યો. હા પૂર્ણ જ્ઞાન કીધું છેલ્લું સરળ કમે. પરમ સંતોષ ને પરમ અતિન્દ્રિયાનંદ ને ધારણ કરે છે. અમલાલોકમ, જેનો પ્રકાર નિર્મળ છે, જે જ્ઞાન આત્મ સ્વભાવ પ્રગટ્યો એ નિર્મળ છે. જ્ઞાન સમજ આખો સ્વભાવ પૂર્ણ સ્વભાવ પ્રગટ્યો એ નિર્મળ છે. અર્થાત રાગાદી ને લીધે મલિનતા હતી હવે નથી. અમલાન, સૂક્ષ્મિક જ્ઞાનની માફક કરમાયેલું નિર્બળ નથી. જોયું એનું જે મલિન જ્ઞાન કરેલું સૂક્ષ્મ હતું થોડું, એ તો કરમાયેલું હતું, કરમાઈ ગયેલું હતું. આ હા હા તો ફાટી નીકળ્યું વિસ્તારથી, કરમાયેલું એમાં જ્ઞાન રહ્યું નહીં. આ ભેદ વિજ્ઞાન થી આ ફળ આવે છે એમ કે છે. પૈસામાં તો 5-25 કરોડ, 50 કરોડ, 2 મગજ એટલો ત્યાં મદદ આવે. અહીં તો હદ નથી કે છે. જે જ્ઞાન બેહદ અનંત હતું તે જ્ઞાન જ્ઞાનમાં ઠરતા જ્ઞાન પ્રગટ્યું એની સાથે અતિન્દ્રિય આનંદ પ્રગટ્યો, સંતોષાયેલું જ્ઞાન આવ્યું. હવે કોઈ ઈચ્છા માત્ર રહી નહીં. અમલાન, કરમાયેલું નિર્બળ નથી, સર્વ લોકાલોકને જાણનારું છે. જોયું પૂર્ણ થઈ ગયું ને એ છે. હવે એટલે મતિ ને સુત ને અવધિ ને મન એમાં ભેદ હતા, એ ભેદ ચડી ગયા. એક જ્ઞાન, એકનું કેવળ જ્ઞાન. ભેદ જ્ઞાનના અભ્યાસ કરતા કરતા જ્ઞાન એકનું રહી ગયું પૂર્ણ. સૂક્ષ્મથી ભેદ હતા તે હવે નથી. અને શાશ્વત ઉદ્યોતમ, જેનો ઉદ્યોગ શાશ્વત છે એટલે પ્રગટ્યું એ પ્રગટ્યું અનાદિ એમને રેશી આનંદ કાવ. સૂક્ષ્મ જ્ઞાન તો પડી પણ જાય તો ક્ષાય જ્ઞાન થઈ ગયું, અવિનિશ્વર જ્ઞાન, જેનો પ્રકાશ અવિનિશ્વર છે. ટીકા, આ રીતે સંવર બહાર નીકળી ગયો, સંવર થયો અને પૂર્ણ દશા થઈ ગઈ એટલે સંવર રહ્યો નહીં. સંવર થયો રાગથી બિન પડીને અને એમાંથી પૂર્ણ દિશા થઈ એટલે સંવર રહ્યો નહીં. હવે સંવર નીકળી ગયો, એકનું કેવું જ્ઞાન થયું વિશેષ કે છે.